કઈ ચૌદસના દિવસે દરેકના ત્યાં કકાટના વડા તો ચોક્કસ બને. તો આજે હું તમારી સાથે અલગ અલગ 5 પ્રકારના કકાટના વડાની રેસીપી શેર કરવાની છું. તો દૂધપાક અને બાસુંદીની સાથે તમે આમાંથી તમને જે પણ ગમે એ વડા આ કાળી ચૌદસ પર બનાવી શકો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. તો સૌપ્રથમ તો આપણે બનાવીશું મગની ફોતરાવાળી દાળના વડા. તો એના માટે મેં 250 ml કપના માપથી 1.5 કપ ભરીને મગની ફોતરાવાળી દાળને લગભગ 4 થી 5 કલાક પહેલા પલાળીને રાખી હતી. હવે આપણે દાળની અંદરનું જે પાણી છે ને બધું જ પાણી નિતારી લેવાનું છે. તો ફોતરાની સાથે જ આપણે એને રાખીશું જેથી ખૂબ જ સરસ એનો ગ્રીન કલર આવે. અને પાણી આ રીતે નિતારી લેવાનું, કારણ કે દાળ પલળી ગઈ છે એટલે વાટતી વખતે જો થોડું પણ તમે અંદર પાણી રાખ્યું હશે ને તો ખીરું ઢીલું થઈ જશે. તો આપણે 2 પાર્ટમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. અને આ જે ખીરું છે ને એને આપણે અધકચરું રાખીશું ને થોડી દાળ મેં સાઈડમાં રાખી હતી તો એ પણ આપણે આની અંદર ઉમેરી દઈશું. તો દાળવડાની અંદર આ રીતની અધકચરી દાળ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે. તો મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. અને હિંગ એડ કરીશું 1 ટીસ્પૂન. હિંગથી ખૂબ જ સરસ એની સુગંધ આવશે અને સાથે સાથે આ જે દાળવડા છે એની દાળ છે એનું ડાયજેશન પણ એટલે કે પાચન પણ ખૂબ જ સરસ રીતે થશે. હવે એક જ દિશામાં ચલાવી આપણે મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એની અંદર નાખવાનો છે અને ગરમ તેલ નાખીને મિક્સ કરી લઈશું. તેલ મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. દાળવડા જ્યારે પણ તમે તળો ને તો તેલ તમારું એકદમ સરસ ગરમ હોવું જોઈએ. અને આ રીતે બરાબર તમારે સોડા નાખ્યા પછી મિક્સ કરવાનું. જો સોડા બરાબર મિક્સ નહીં થયો હોય ને તો તળ્યા પછી જો સોડા એક જગ્યાએ રહી ગયો હશે તો એના તમને લાલ લાલ અંદર ગાંઠા જેવું લાગશે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાંથી દાળવડા તૈયાર કરી લઈએ. આ જે દાળવડા છે એની અંદર જો તમને ગમતું હોય તો તમે લસણ એડ કરી શકો છો. મેં નથી કર્યું, મેં અત્યારે આદુ અને મરચાં જ નાખ્યા છે. તો જ્યારે પણ તમે દાળવડાને તળવા માટે મૂકો તો તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે. તેલ ઠંડુ હશે ને તો દાળવડા વધારે તેલ પીશે. થોડાએ તળાય પછી આ રીતે ઉલટાવતા પલટાવતા રહી આપણે એને ફ્રાય કરી લઈશું. અને દાળવડાને તળવામાં લગભગ આપણને 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો આપણા જે દાળવડા છે એ અત્યારે તળાઈને તૈયાર થઈ ગયા છે. તો એને એક પ્લેટમાં કાઢી આ જ પ્રમાણે આપણે બીજા દાળવડા તૈયાર કરી લઈશું. હવે આપણે બનાવીએ ચવાની દાળના વડા. તો એના માટે મેં 2 કપ ચવાની દાળને 4 થી 5 કલાક પહેલા પલાળી રાખી છે. દાળ એકદમ સરસ પલળી જાય એટલે આ રીતે હાથેથી જે તૂટી જશે. તો દાળ તમારી આ રીતની પલળેલી હોવી જોઈએ. હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને ત્યારબાદ એને મિક્સર જારમાં 2 ભાગમાં આપણે ગ્રાઇન્ડ કરીશું. દાળ તમે ગ્રાઇન્ડ કરો તો પાણી બિલકુલ નથી નાખવાનું. અને 2 પાર્ટમાં ગ્રાઇન્ડ કરવાની. એનું જે ટેક્સચર છે એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું, થોડું એ કકરું રહેવું જોઈએ. તો બસ આ રીતનું ટેક્સચર રહેવું જોઈએ અને મેં પાણી બિલકુલ નથી નાખ્યું. જો ખીરું ઢીલું થઈ જાય ને તો દાળવડા વધારે પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરે. ક્યારેક એવું બને કે ખીરું ઢીલું થઈ જાય તો તમારે થોડો ચાનો લોટ એની અંદર એડ કરી દેવાનો. હવે આ રીતના પોળા વાસણમાં જ આપણે એને કાઢીશું અને જે બાકીની દાળ છે એને પણ આપણે સેમ આ જ રીતે પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી જે બધી દાળ છે એ ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને 1 ટીસ્પૂન હિંગ નાખવાની છે અને ખીરાને સરસ રીતે ફાટી લેવાનું છે. ખીરાને આ રીતે ફેંટીએ ને એટલે એની અંદર એકદમ સરસ હવા ભરાશે અને આપણા જે દાળવડા છે ને એ એકદમ સરસ બનશે, એનું ટેક્સચર ખૂબ સરસ આવશે. તો 4 થી 5 મિનિટ આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો આ પ્રમાણે આંગળીની વચ્ચે થોડી જગ્યા રાખીને ફાટવાનું એટલે એની અંદર સરસ એર પોકેટ બનશે એટલે કે હવા ભરાશે. હવે ખીરું આપણું ફેટી જાય પછી એની અંદર આપણે સ્વાદ મુજબ લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખવાની છે. તમને ગમે તો તમે લસણ પણ એમાં નાખી શકો છો, પણ આપણે દૂધપાક અને બાસુંદીની સાથે ખાવા માટે બનાવતા હોઈએ તો લસણ ના નાખવું. ત્યારબાદ એની અંદર આપણે 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરવાનું છે. તેલ મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. ચવાની દાળના દાળવડા છે ને એ ગુજરાતના 2 મુખ્ય શહેરો છે જેની અંદર ફેમસ છે. તમને જો ખબર હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવો મને કે ક્યાં તમને સ્ટ્રીટ ફૂડમાં ચવાની દાળના દાળવડા મળે છે. તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દાળવડાને તળવા માટે મૂકી દઈએ. જ્યારે પણ તમે તળો તો તેલનું ટેમ્પરેચર ગરમ હોવું જોઈએ, ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની. તેલ ઠંડુ હોય ને તો દાળવડા સરસ ખીલતા પણ નથી અને પોતાની અંદર વધારે પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરે છે. તો આ પ્રમાણે આપણે કડાઈમાં તળવા માટે મૂકી દઈશું જેટલા એકસાથે આવતા હોય એટલા. અને ત્યાર પછી થોડા તળાય એટલે એને
ઉલટાવતા પલટાવતા રહી અને આપણે 4 થી 5 મિનિટ માટે તળી લઈશું. દાણાવડાને તળવામાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે, તો આ પ્રમાણેનો સરસ કલર આવે એટલે કાઢી લેવાનો. હવે બનાવીએ આપણે મગની ફોતરાવાળી દાળ અને મોગર દાળના મિક્સ દાળ વડા. તો એના માટે મેં 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને 1/2 કપ મોગર દાળ લીધી છે. અને આ જે ઇન્સ્ટન્ટ દાળ વડા, એમાં દાળને પલાળવાની જરૂર નથી. તો બંને દાળને ભેગી કરી પહેલાં તો આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. ક્યારેક એવું થાય કે આપણી પાસે સમય ના હોય અને દાળ પલાળવાનું રહી જાય તો તમે આ પ્રમાણે પણ બનાવી શકો. તો બંને દાળને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને ગ્રાઇન્ડ કરશો એટલે એનો ફાઇન, આપણે જે મેદા જેવો લોટ હોય એવું ટેક્સચર નહીં આવે, થોડો કકરો લોટ બનશે અને આપણને એવું જ ટેક્સચર જોઈશે. તો એને એક આપણે બાઉલમાં કાઢી દઈએ અને ત્યારબાદ ફરીથી લગભગ 3-1 ટેબલ સ્પૂન જેટલી મગની મોગર દાળ લેવાની છે અને એને પણ આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તમે જોઈ શકો છો આનું ટેક્સચર એકદમ કરકરું છે. હવે 3 ટેબલ સ્પૂન જેટલી મેં મગની મોગર દાળ લીધી છે, આપણે એને અધકચરી વાટીશું. આપણે દાળવડા જ્યારે પલાળી અને પછી તૈયાર કરીએ ને તો એનું જે ટેક્સચર હોય એની અંદર દાળ અધકચરી હોય એ ખૂબ સરસ લાગે. તો એવું ટેક્સચર આવે એના માટે આપણે મિક્સરને પલ્સ મોડ પર કરી આ રીતે અધકચરી મગની મોગર દાળને વાટી લેવાની છે. તો તમે જોઈ શકો છો આમાં થોડો નાનો ટુકડો પણ એનો રહ્યો છે. તો બસ એને આપણે જે પહેલા ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે એની સાથે મિક્સ કરી દઈએ. તો આ તમારું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું. જ્યારે પણ તમને જો અચાનકથી દાળવડા ખાવાનું મન થાય તો એની અંદર પાણી નાખી અને 15 થી 20 મિનિટ એને રહેવા દો અને પછી તમે એમાંથી દાળવડા બનાવો તો એકદમ સરસ તમારા દાળવડા તૈયાર થશે. તો હવે થોડું થોડું પાણી નાખી આપણે જે રીતનું ખીરું તૈયાર કરીએ છીએ ને બસ એવું જ ખીરું તૈયાર કરવાનું છે. અને 15 થી 20 મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે, કારણ કે દાળ છે તો એ સરસ પલળે નહીં તો દાળવડા બરાબર બને નહીં. તો ઇન્સ્ટન્ટ તો છે પણ પલાળીને 10 થી 15 મિનિટ એને રેસ્ટ આપવો જરૂરી છે. તો જરૂર મુજબ એની અંદર પાણી નાખવાનું અને પહેલાં વધારે પાણી ના નાખવું, જો જરૂર લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો. તો જોઈ શકો છો ને કે આપણે જે વાટીને બનાવીએ ને દાળ પલાળીને સેમ એના જેવું જ એનું ટેક્સચર આવી ગયું છે. તો 15 થી 20 મિનિટ આપણે એને રેસ્ટ આપીએ. હવે રેસ્ટ આપ્યા પછી આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. હિંગ ઉમેરીશું 1 ટીસ્પૂન. હિંગ જ્યારે પણ કોઈ દાળવડા બનાવો તો ચોક્કસ ઉમેરો, એનાથી ડાયજેશન સરસ થશે. અત્યારે આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે મેં 3 ટેબલ સ્પૂન જેટલી. તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે તમારે એની અંદર લેવાની. અને આગળ જણાવ્યું એમ આ દરેક દાળવડામાં તમારે ઈચ્છા હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. બરાબર મિક્સ કરી લેવાનું છે. 1 પિંચ જેટલો એની અંદર આપણે સોડા એડ કરવાનો છે. 1/4 ટીસ્પૂન અત્યારે મેં લીધો છે અને એની ઉપર ગરમ તેલ રેડવાનું છે. અત્યારે આપણા ખીરાની ક્વોન્ટિટી ઓછી છે તો બધા જ ખીરામાં મેં સોડા નાખી દીધો છે. પણ તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમારે ખીરામાં એક સાથે સોડા નહીં નાખવાનો. આ રીતે થોડું થોડું ખીરું લઈ એમાં સોડા નાખી પછી દાળવડા બનાવવા. વધારે ક્વોન્ટિટી હોય ને એક સાથે સોડા નાખી દઈએ ને તો પહેલાં જે દાળવડા ઉતરે 2-3 વારના એ સરસ ઉતરે, પછી છેલ્લા જે બાકી રહે એમાં એટલી સરસ ઇફેક્ટ ના આવે. તો એના માટે સોડા આ રીતે થોડા થોડા ખીરામાં એડ કરો અને તેલ એકવાર પ્રોપર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ હાઈની વચ્ચે રાખીશું અને દાળવડાને તળી લઈશું. દાળવડા જે હોય ને એનું ઉપરનું જે લેયર હોય, બહારનું લેયર હોય એકદમ સરસ ક્રિસ્પી થવું જોઈએ, પણ અંદર સુધી પાછા એ તેલની અંદર ચડવા જોઈએ, એટલે કે સરસ રીતે એ કૂક થવા જોઈએ. જો તમે તેલનું ટેમ્પરેચર એકદમ વધારે રાખ્યું હોય અને ઉપરથી કલર આવી જાય પણ અંદર જો બરાબર ચડે નહીં તો એ કચાશ રહેતી હોય છે, તો દાળવડાને આ રીતે ફરાવતા રહેવું ખાસ જરૂરી છે જેથી બધી જ બાજુથી સરસ રીતે તળાય છે અંદર સુધી અને બિલકુલ કાચા ના રહે. તો બસ આ રીતનો કલર આવે એટલે આપણે એને કાઢી દઈશું. તો દાળવડા આપણા તૈયાર થઈ ગયા છે અત્યારે. હવે આપણે બનાવીએ મગની મોગર દાળના દાળવડા. તો એના માટે મેં 2 કપ મોગર દાળ લીધી છે. આમાં બીજી કોઈ જ દાળ નથી લેવાની, ફક્ત મગની મોગર દાળ છે. અને આ દાળને તમે 2 થી 3 કલાક પલાળીને રાખો તો તમારા દાળવડા તૈયાર થઈ જશે. બહુ વધારે પલાળવાની જરૂર નથી. અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે થોડા ગરમ પાણીની અંદર 1/2 થી 1.5 કલાક પલાળશો ને તો પણ તમે દાળવડા બનાવી શકશો. આ બધું જ પાણી નિતારી લેવાનું છે અને દાળને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર લાગે તો તમે 1/2 ચમચી પાણી એડ કરી શકો. એનું જે ટેક્સચર છે એ આ રીતનું રહેવું જોઈએ, થોડું કરકરું, બહુ ફાઇન પેસ્ટ જેવું આપણે નથી બનાવવાનું.
તો જે બાકીની દાળ છે એને પણ આપણે સેમ આ રીતે ગ્રાઇન્ડ કરી એક પોણા વાસણમાં એને કાઢીશું. આ દાળવડાની ખાસ વાત એ છે કે એની અંદર આપણે ખાવાનો સોડા કે એનો ઉપયોગ નથી કરવાના, તેમ છતાં એકદમ સરસ બનશે. તો એની અંદર સ્વાદ મુજબ મીઠું ને એક ટીસ્પૂન હિંગ નાખી આપણે એને ફાટી લેવાનું છે અને લગભગ આપણે 7 થી 8 મિનિટ માટે એને ફાટી લેશું, જેથી એની અંદર સરસ હવા ભરાશે, એર પોકેટ બનશે અને દાળવડા આપણા એકદમ સરસ બનશે. આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તો તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાં અને આદુ લેવાના, મિક્સ કરવાનું છે, સોડા કે એનો નથી નાખવાના. અને ત્યારબાદ આપણે એને તળી લઈશું. ફાટતી વખતે એની અંદર આપણે આદુ મરચાં એટલે નથી ઉમેરતા કે હાથમાં મરચાંની તીખાશ ના લાગે. તો હવે આપણે દાળવડાને તૈયાર કરી લઈએ. તેલ તમારું આ રીતે એકદમ સરસ ગરમ હોવું જોઈએ. તમારે જો આ રીતના કોઈ પણ દાળના વડા ના બનાવવા હોય તો બાજરીના વડા, મકાઈના વડા એની પણ રેસીપી મેં ચેનલ ઉપર મૂકેલી છે, તો તમે એ પ્રમાણેના વડા તમને ગમતા હોય તો દૂધપાક બાસુંદીની સાથે તમે એ વડા પણ બનાવી શકો છો. મગની દાળના જે વડા છે ને એને તળવામાં વધારે સમય નહીં લાગે અને એનો જે કલર છે એ પણ વધારે એકદમ ગોલ્ડન નહીં થાય. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આ જે વડા છે એ તળાઈને તૈયાર થઈ જશે અને આપણે આ રીતે ફરાવતા રહેવાનું છે. આપણે બધા જે દાળના વડા બનાવ્યા ને એને ખીરું તૈયાર કર્યા પછી તરત જ તળવાના છે. તમે એને જો રાખી મૂકો એટલે 2 થી 3 કલાક પછી બનાવો તો એની અંદર આથવાની પ્રક્રિયા ચાલુ થશે અને તેલ વધારે ભરાશે. તમારે જો તરત એને ઉપયોગમાં ના લેવાના હોય તો ખીરાને તમારે ફ્રીઝમાં મૂકી દેવું, જેથી એની અંદર આથવાની પ્રોસેસ નહીં થાય. તમારા દાળવડા અત્યારે તળી ગયા છે. હવે આપણે બનાવીએ મસાલા વડા. તો એના માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો 4 નંગ જેટલા લવિંગ અને 5 થી 6 નંગ આપણે મરી લેવાના છે. આખા ધાણા લઈશું 1 ટીસ્પૂન જેટલા, 1/2 ટીસ્પૂન આપણે વરિયાળી લેવાની છે અને 1/4 ટીસ્પૂન જીરું લઈશું અને આ બધી જ વસ્તુઓને સ્લો ફ્લેમ પર શેકીશું. શેકવાની એટલે એવી રીતે કે એમાંથી થોડી સુગંધ આવવા લાગે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. બહુ વધારે વાર એને નથી શેકવાની, એનો કલર બિલકુલ જ ચેન્જ ના થવો જોઈએ. તો બસ ગેસ બંધ કરી દઈએ અને પછી એની અંદર આપણે 1/4 ટીસ્પૂન અજમો નાખીશું. અજમો આ રીતે ગેસ બંધ કર્યા પછી જ નાખવાનો છે અને થોડું એ ઠંડુ થઈ જાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ ફાઇન પાવડર નહીં બનાવીએ, થોડું અધકચરું રહે ને એ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. અને આ રીતે અધકચરું રાખશો ને તો જ એનો જે સ્વાદ છે ને એકદમ સરસ આવશે. તો અત્યારે મેં એને વાટી લીધું છે અને એનું જે ટેક્સચર છે એ આ રીતનું રહેશે. હવે આ વડા બનાવવા માટે આપણને 3 પ્રકારની દાળ જોઈશે. તો મેં અત્યારે 1 વાટકીનું માપ સેટ કરી લીધું છે. તો આ વાટકીના માપથી મેં 1 વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી હતી, જેને મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી લીધી છે. હવે 1 વાટકી મેં આ રીતની ચોળાની દાળ લીધી છે. ચોળાની દાળ તમને માર્કેટમાં મળી જાય છે, આ મોટી સાઇઝની છે, નાની સાઇઝ પણ આવે છે. તો મગની મોગર દાળ પણ તમે લઈ શકો જો લેવી હોય તો મગની ફોતરાવાળી દાળ અને ચોળાની દાળ સરખા ભાગે અને એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે લઈશું આખા મઠ. તમને મઠની દાળ મળે તો તમે એ પણ લઈ શકો. તો બસ આ રીતનું એનું મેઝરમેન્ટ છે. તો 4 થી 5 કલાક પહેલાં ત્રણેયને પલાળીને રાખ્યા હતા. હવે બધું જ પાણી કાઢી ત્રણેયને ભેગા કરી આપણે વાટી લઈશું અને વાટતી વખતે પાણી નહીં નાખીએ. આપણે એને જ્યારે પલાળીને રાખીએ 4 થી 5 કલાક તો સરસ પાણી એની અંદર હોય છે અને એના કારણે જ વાટતી વખતે પાણી નથી નાખવું પડતું. તો એનું જે ટેક્સચર છે એ થોડું આપણે કપરું રાખવાનું છે, પણ એકવાર એ થોડું વટાય ને તો થોડું મિશ્રણ આપણે અલગ કાઢી દઈશું અને ત્યાર પછી એને વાટીશું. તો બસ આ રીતનું જે અધકચરું વાટણ હોય ને એ આપણે અલગ રાખવાનું છે અને પછી આપણે પાછળ એડ કરીશું એને. તો હવે આપણે બધી જે દાળ છે એને ગ્રાઇન્ડ કરી લેવી હતી અને ગ્રાઇન્ડ કર્યા પછી હું તમને બતાડું તો એનું જે ટેક્સચર છે જુઓ, કે તમે આમ એને ઊંધું રાખશો ને તો બી એકદમ ઝડપથી નહીં પડે. તો બસ આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ. ખીરું આ રીતનું કઠણ રહેવું જોઈએ, તો પાણી બિલકુલ જ નથી નાખવાનું. તો બધી જ દાળ વાટી લીધા પછી આ જે મિશ્રણ છે એને આપણે ફેટવાનું છે અને ફેટીને આપણે એને એકદમ એરી એટલે કે હલકું બનાવવાનું છે. તો 5-1 મિનિટ ફેટ્યા પછી તમે જોઈ શકો છો કે એનો જે કલર છે એ પહેલાં આપણું જે મિશ્રણ હતું એના કરતાં એ ચેન્જ થઈ ગયો છે. આ રીતે તમે ફેટશો એટલે એકદમ એ હલકું પણ બનશે, કલરનો ચેન્જ પણ તમને દેખાઈ રહ્યો છે. તો બસ આપણું અત્યારે દાળ વડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર બધા મસાલા કરી દઈએ. તો જે થોડું અધકચરું વાટણ આપણે અલગ રાખ્યું હતું એ એની અંદર એડ કરી દઈશું. અત્યારે જે મસાલો વાટીને રાખ્યો હતો એ ઉમેરવાનો છે. આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. કસૂરી મેથી એડ કરવાની છે 1 ટેબલ સ્પૂન અને આમાં આપણે લાલ મરચું પણ નાખવાના છે, લીલું મરચું પણ નાખીશું.
હાફ ટીસ્પૂન એની અંદર હિંગ એડ કરવાની છે, મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. અને લાલ મરચું અત્યારે મેં 1 ટીસ્પૂન નાખ્યું છે. તો તમારે તીખા જોઈએ એ પ્રમાણે લાલ મરચાં લીલા મરચાંની ક્વોન્ટિટી લઈ લેવી અને 1/2 કપ આપણે એની અંદર કોથમીર એડ કરવાની છે. તમારી પાસે મેથીની ભાજી, પાલકની ભાજી હોય તો તમે એ પણ એની અંદર એડ કરી શકો. તો બરાબર મિક્સ કરી લઈએ એને. અને તમને જો એવું લાગે કે વાટતી વખતે જરૂર છે તો તમે 1-2 ચમચી પાણી નાખી શકો છો, પણ બહુ વધારે પાણી ના નાખવું. તો અત્યારે મસાલો બધો સરસ રીતે મિક્સ થઈને આપણું જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખવાનો છે અને એની પર લીંબુ નાખી એને એક્ટિવેટ કરીશું અને એક જ દિશામાં હલાવી મિક્સ કરી લઈશું. આ જે પ્રોસીજર છે સોડા નાખવાની એ તમારું તેલ ગરમ થઈ જાય પછી જ કરવાની છે. તો ત્યારે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમાંથી દાળવડા તળી લઈએ. આ દાળવડા એકદમ જ સરસ ખાવામાં લાગે છે. આપણે જે નોર્મલ દાળવડા ખાઈએ છીએ એના કરતાં કંઈક અલગ સ્વાદવાળા છે. તો તમારે જો કંઈક અલગ બનાવવા હોય તો તમે આ પ્રમાણેના દાળવડા પણ તૈયાર કરી શકો છો. અને આ દાળવડા સાઇઝમાં થોડા મોટા હોય છે અને વજનમાં એટલા હલકા હોય છે ને કે તેલમાં પોતાની જાતે જે ઉપર પણ આવે છે અને ફરે પણ છે. તો ફ્રેન્ડ્સ, તમને આમાંથી જે પણ દાળવડા ગમે એની રેસીપી તમે આ કાળી 14માં કકાટના વડા બનાવવા માટે ચોક્કસ ટ્રાય કરો. તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. બીજી પણ ઘણી બધી રેસીપી દિવાળીની તમારી સાથે મેં શેર કરી છે, તમે એમાંથી શું બનાવ્યું એ પણ મને ચોક્કસ જણાવજો. તો અત્યારે આપણા જે દાળવડા છે તૈયાર થઈ ગયા છે, જેને તળવામાં મને 4-5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરો અને વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂર શેર કરો.